મોર્નિંગ. તો આ ચોથા ચેપ્ટરનો બીજો લેક્ચર છે. પહેલા લેક્ચરમાં આપણે દ્વિઘાત સમીકરણ કોને કહેવાય જેની ચર્ચા કરી ગયા, અને હવે તમને બધાને ખ્યાલ આવી ગયો હશે કે એક માર્કમાં પૂછાય તો કઈ રીતે જવાબ આપવાનો, અને બે માર્કમાં પૂછાય તો તમારે એમાં ખૂબ સાદુરૂપ આપવાનું છે અને પછી એનો આન્સર કરવાનો છે. ક્લિયર? તો અહીંયા સુધી આપણે એટલી વસ્તુ ક્લિયર છે કે દ્વિઘાત સમીકરણ કોને કહેવાય, દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ શું છે, ax² bx + c = 0, જ્યાં ax² નો સહગુણક છે, x છે, સોરી b છે, એ x નો સહગુણક છે, અને c છે એ અચળ પદ છે. ક્લિયર? ઓકે, તો હવે આજે જે ટોપિકની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ કુટ પ્રશ્ન માં તમને કામ આવે એવો ટોપિક છે. એટલે કે આજથી આ લેક્ચરથી આપણે વ્યવહારિક દાખલાઓ આપેલા હોય જેને આપણે કુટ પ્રશ્ન કહીએ એમાંથી દ્વિઘાત સમીકરણ કઈ રીતે બનાય એની ચર્ચા કરશું. એની પછીના લેક્ચરમાં, એની પછીના સ્વાધ્યાયમાં એ સમીકરણ સોલ્વ કરતા પણ શીખશું આપણે. પણ એ પહેલાં આપણે એ જોઈ લઈએ કે દ્વિઘાત સમીકરણ બને કઈ રીતે. બરાબર છે? તમને જે વ્યવહારિક રકમ આપેલી હોય એમાંથી દ્વિઘાત સમીકરણ કઈ રીતે બને એની ચર્ચા આજે આપણે કરશું. ઓકે, એ પહેલાં તમને અમુક વસ્તુઓનો ખ્યાલ હોવો જોઈએ. માની લો કે તમને એમ કે કોઈ એક વિદ્યાર્થીની ઉંમર કરતા તેના પપ્પાની ઉંમર 3 ગણી છે. આ એક સિમ્પલ વાક્ય થયું કે કોઈ એક વિદ્યાર્થી છે જેની ઉંમર કરતા એના પપ્પાની ઉંમર 3 ગણી છે. તો તમે એ બંનેની ઉંમર કેવી રીતે લખશો? તો કે એ વિદ્યાર્થી છે ને એની ઉંમર તમે ધારી લેશો x વર્ષ. બરાબર છે? હવે ઘણાને એવો સવાલ થશે, સાહેબ એ જે અહીંયા તમે વાત કરો છો એ એટલા એના વર્ષ પૂરા થઈ ગયા છે. તો આપણે જ્યારે આ પ્રકારના દાખલાની ગણતરી કરતા હોય ત્યારે અહીંયા હંમેશા પૂર્ણ વર્ષ જ લેવાનો. તો જો વિદ્યાર્થીની ઉંમર x હોય તો એના પિતાની ઉંમર એના કરતા 3 ગણી છે. તો x ના 3 ગણા કેટલા થાય? તો કે 3x. તો e કેટલી થાય? 3x. હવે માની લો તમારી પાસે જવાબ આવી ગયો, વિદ્યાર્થી 10 વર્ષનો છે તો એના પપ્પા 30 વર્ષના થાય. થાય? પછી એમ કે તો કે પિતાની ઉંમર કરતા પુત્રની ઉંમર ચોથા ભાગની છે. તો તમે કેમ ધારશો? પિતાની, સાંભળજો, પિતાની ઉંમર કરતા પુત્રની ઉંમર છે એ ચોથા ભાગની છે. તો હું પિતાની ઉંમર ધારી x વર્ષ, તો પુત્રની ઉંમર શું થશે? તો કે એને ચોથા ભાગની કીધું ને, એટલે જે પિતાની ઉંમર છે એનો તમે ચોથો ભાગ કરી નાખો. એટલે માની લો કે પિતાની ઉંમર 40 વર્ષ હોય તો દીકરાની 40 ભાગ્યા 4 થાય, એટલે કે 10 વર્ષ થાય. સમજાય છે? તો આ રીતની જ્યારે કમ્પેરિઝન કરવાની વાત થાય ત્યારે એને કઈ રીતે ધારવાનું પહેલા તમને એ પાક્કું ખ્યાલ હોવો જોઈએ. આ પ્રકરણ એટલે કે આ રીતની વાત તમે ધોરણ 8 માં ભણી ગયા. એ ચેપ્ટરનું નામ છે એક ચલ સમીકરણ. શું છે? એક ચલ સમીકરણ, જેમાં તમારે આ રીતે અજ્ઞાત સંખ્યાઓ કઈ રીતે ધારવાની, એની કમ્પેરિઝન કઈ રીતે થાય, એ દરેક વસ્તુનો ખ્યાલ મેળવેલો છે. ક્લિયર? તો આ એની બેઝિક વાત છે જે તમને આવડવી જોઈએ. ચલો હવે આપણે દાખલા તરફ જઈએ, અને હું દાખલામાંથી તમને વધારે સમજાવવાનો પ્રયત્ન કરું છું કે કઈ રીતે આપણે દ્વિઘાત સમીકરણ બનાવશું. ચાલો પ્રશ્ન નંબર 2 છે. આ આપણો હજી સ્વાધ્યાય 4.1 જ શરૂ છે, જેનો પહેલા લેક્ચરમાં પહેલો પ્રશ્ન સોલ્વ કર્યો. આજે આપણે બીજો પ્રશ્ન સોલ્વ કરીએ છીએ. પહેલો પ્રશ્ન, જમીનના એક લંબચોરસ ટુકડા, જો અહીંયા ધ્યાન રાખજો ચોખવટ કરેલી છે ને લંબચોરસ, જમીનના એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ છે 528 મીટર વર્ગ. આ વાત મહત્વની છે, તેની લંબાઈ પહોળાઈના બમણાથી 1 મીટર વધુ છે. તેની, સાંભળજો, તેની લંબાઈ પહોળાઈના બમણાથી 1 મીટર વધુ છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જઈએ એ પહેલા હું એક વસ્તુની ચોખવટ કરી દઉં છું કે તમે દાખલામાંથી કોની કમ્પેરિઝન કોની સાથે થાય છે એ ગોતતા શીખી જાઓ, એટલે તમને બધું આવડી જશે. જોજો, હું ફરીવાર રિપીટ કરું છું, લંબાઈ પહોળાઈના બમણાથી 1 મીટર વધુ છે.
કોની સાથે કમ્પેરીઝન થાય છે? બસ મારો દર વખતે એક આ જ સવાલ હોય છે, કોની સાથે કમ્પેરીઝન થાય છે? પહોળાઈ સાથે. કોની સાથે? પહોળાઈ સાથે. જો એવું લખેલું છે પહોળાઈ ના બમણાથી એક મીટર વધુ, એટલે પહેલા એ ગોતતા શીખી જાઓ કે કોની સાથે કમ્પેરીઝન થાય છે, તો કે પહોળાઈ સાથે. ચાલો તો દાખલાને શરૂ કરીએ છીએ. જોજો, સૌથી પહેલા તમારે ધારવાની પ્રક્રિયા કરવી પડે, બરાબર છે? અને દર વખતે તમારી પાસે બે વસ્તુ હોય છે, લંબચોરસ છે એટલે એમાં બે વસ્તુ સ્વાભાવિક છે, કઈ હોવાની? લંબાઈ અને પહોળાઈ. જો ચોરસ હોય તો લંબાઈ ગુણ્યા લંબાઈ. ચાલો તો પહેલા મને એટલી ખબર પડી ગઈ છે કે કમ્પેરીઝન કોની સાથે થાય છે? પહોળાઈ સાથે. ચાલો તો એને ધારી લઈએ. ધારો કે લંબચોરસની પહોળાઈ x મીટર છે. સાંભળજો, ધારો કે લંબચોરસની પહોળાઈ x મીટર છે. હવે જોજો, લંબાઈ m હાથે હાથે ગોઠવાઈ જશે, તેથી લંબચોરસની, સાંભળજો, તેથી લંબચોરસની લંબાઈ કેટલી થાય? તો કે લંબાઈ કેટલી છે? પહોળાઈના બમણા. ચાલો, પહોળાઈ કેટલી છે? x, ક્રોયના બમણા. બમણાનો મતલબ શું થાય? બે ગણા, એટલે ગુણ્યા બે ગણા. તો લંબાઈ પહોળાઈના બમણાથી, પહોળાઈના બમણાથી 1 મીટર વધુ છે. વધારી દો, આ તો ગુજરાતીમાં જ બોલ્યા છે. જો વધુ છે, વધુ છે એટલે +1, ઓછા કે તો -1. અને અહીંયા શું થશે? તો કે એકમ શું લાગશે? મીટર જ હોય ને, મીટર થાય. એટલે સૌથી પહેલું સ્ટેપ આ છે, જે તમને નીટ એન્ડ ક્લીન પરફેક્ટ આવડવું જોઈએ. હજી એકવાર રિપીટ કરું છું, પહેલા શું ગોતવાનું? કોની સાથે કમ્પેરીઝન થાય છે? કોની સાથે થાય છે? પહોળાઈ સાથે. પહેલા એને ધારી લો. ધારો કે લંબચોરસની પહોળાઈ x મીટર છે. એટલું ક્લિયર? ઓકે, બીજી વસ્તુ છે ને એ ગોઠવાઈ જશે, બરાબર છે? અમુક વસ્તુ હોય નિયમ તમને ગોઠવાઈ જાય. હવે જો પહોળાઈ x છે તો લંબાઈ કેટલી છે? રકમ પ્રમાણે શું કીધું છે? લંબાઈ પહોળાઈના બમણાથી, તો પહોળાઈ x છે તો એના બમણા 2x થાય. હા, થી 1 મીટર વધુ, 2x +1 કેમ? તો કે 1 મીટર વધુ છે એટલે. ઓકે, તો આ પહેલું સ્ટેપ છે જે તમને પરફેક્ટ આવડવું જોઈએ. હવે બીજું સ્ટેપ શું છે? તો કે બીજું સ્ટેપ માં તમને દ્વિઘાત સમીકરણ બનાવવા માટેનો રસ્તો આપશે. ઓકે, અહીંયા બે રસ્તા હોઈ શકે. કાં તો એ તમને લંબચોરસની પરિમિતિ આપે, તો પરિમિતિમાંથી તમે જઈ શકો. કાં તો એ તમને ક્ષેત્રફળ આપે, તો તમને શું આપેલું છે? ક્ષેત્રફળ. તો લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય? જ્યારે જ્યારે આ સવાલ ક્લાસમાં પૂછેલો હોય ત્યારે બધા માથું ખંજોળતા હોય. કેમ? તો કે એ 7મા ધોરણમાં આવે, 6ઠ્ઠા ધોરણમાં આવે, અત્યાર સુધી યાદ ન હોય. યાદ રાખજો, લંબચોરસનું ક્ષેત્રફળ થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ. શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. અને જો લંબચોરસની પરિમિતિ કે, તો થાય 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. આ શેનું સૂત્ર છે? પરિમિતિનું. આપણે કોની ચર્ચા કરીએ છીએ? ક્ષેત્રફળની. તો ક્ષેત્રફળ શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચાલો, તો હવે જે મેં તમને કીધું દ્વિઘાત સમીકરણ બનાવવા માટેનો રસ્તો, એ હવે લખું છું. જો હવે શરત અનુસાર, એટલે કે આપણને કઈ શરત આપેલી છે? તો કે બંનેનો ગુણાકાર કરવાનો. કેમ? તો કે વાત શેની થઈ છે? લંબચોરસના ક્ષેત્રફળની. ચાલો, તો હવે આપણે સૂત્ર લખીએ. લંબચોરસનું ક્ષેત્રફળ. તો લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું છે આપણી પાસે? 528. લંબાઈ કેટલી છે? તો કે લંબાઈ કેટલી છે? 2x+1. પહોળાઈ કેટલી છે? તો કે e x છે. એટલે જો વિદ્યાર્થીઓ, લંબચોરસનું ક્ષેત્રફળમાં જે બે વસ્તુ આપણે જોતી હતી, એટલે કે લંબાઈ અને પહોળાઈ, એ મસાલો આપણે પહેલેથી જ તૈયાર કરીને રાખવાનો છે. એટલે જ્યારે ન્યા મૂકવાનું થાય ત્યારે આપણી પાસે પરફેક્ટ એ બેના જવાબ હોય અને સીધા જ મૂકી દેવાના. તો 528 એમનમ રહેશે, તો કે હા એમનમ જ રહે. હવે તો કે આ x છે એ વારાફરતી 2 સાથે ગુણાઈ જાય,
એટલે x ગુણ્યા 2x શું થાય 2x નો વર્ગ નિશાની છે એમ ન મૂકી દો x ગુણ્યા 1 શું થાય તો કે x જ થાય હવે તમને ખબર છે દ્વિઘાત સમીકરણ બનાવવા માટે 528 ને ઓલીપુર મૂકી દો તો 2x વર્ગ + x 528 ઓલીપુર જાય તો એ વત્તામાંથી થઈ જાય ઓછા તો બરાબર પછી અહીંયા કાઈ નથી વધતું તો શું લખવાનું 0 તો આ તૈયાર થઈ ગયું આપણું દ્વિઘાત સમીકરણ શું થયું આ દ્વિઘાત સમીકરણ શું છે 2x વર્ગ + x 528 = 0 અત્યાર પૂરતું અહીંયા સુધી જ રાખવાનું છે માત્ર તમારે દ્વિઘાત સમીકરણ જ બનાવવાનું છે આની પછીના લેક્ચરમાં આની પછીના સ્વાધ્યાયમાં તમારે આને સોલ્વ કરવાનું પણ આવશે જે તમે ધોરણ 9 માં શીખી ગયા કે દ્વિઘાત સમીકરણ કઈ રીતે સોલ્વ કરાય આ જ પદને આ ભાગ પાડી ઓકે ઈ શું છે એને આપણે ડિટેલમાં સમજશું અત્યાર સુધી તમને આટલું આવડવું જોઈએ કે દ્વિઘાત સમીકરણ કઈ રીતે બને ક્લિયર ચાલો તો હું પાછો રિપીટ કરું છું દાખલાને જોજો શું કીધું છે જમીનના એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ 528 મીટર સ્ક્વેર છે તેની લંબાઈ પહોળાઈના બમણાથી 1 મીટર વધુ છે તમે સૌથી પહેલા શું વિચાર્યું કોની સાથે કમ્પેરીઝન થઈ પહોળાઈ સાથે ઉપાડો એને ધારો કે લંબચોરસની પહોળાઈ 1 મીટર છે લંબાઈ ગોઠવાઈ જશે કેમ તો કે લંબાઈ કેટલી છે પહોળાઈના બમણાથી 1 વધુ તો પહોળાઈના બમણા કરો ને એમાં 1 ઉમેરી દો ગોઠવાઈ ગયા બે હવે આપણી પાસે પહોળાઈ છે હા હવે આપણી પાસે લંબાઈ છે હા આગળ કેમ વધશું તો કે હવે દ્વિઘાત સમીકરણ બનાવવા માટેનો આપણી પાસે રસ્તો છે લંબચોરસનું ક્ષેત્રફળ લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું આપેલું છે 528 લંબાઈ 2x + 1 પહોળાઈ x x ને અંદર ગુણી નાખો x 2x સાથે ગુણાય 2x વર્ગ નિશાની એમ ન x 1 સાથે ગુણાય x 528 ને આમ જવા દો વત્તામાંથી ઓછા થઈ જાય તો 2x વર્ગ + x 528 = 0 તો આ થઈ ગયું એનું દ્વિઘાત સમીકરણ ક્લિયર ચલો હવે તો કે દાખલા નંબર 2 તરફ જઈએ ચલો હવે જે પ્રશ્ન નંબર 2 છે એમાં આપણે દ્વિઘાત સમીકરણ બનાવશું જોઈએ કઈ રીતે બનશે ચલો હવે પ્રશ્ન નંબર 2 છે એમાં તમને એમ કીધું છે કે બે ક્રમિક ધન પૂર્ણાંકો ઓકે અહીંયા બે શબ્દ છે પહેલા એ બે ને છૂટા પાડીને સમજીએ ધન પૂર્ણાંકોને કહેવાય જે બધી પ્રાકૃતિક સંખ્યાઓ છે એને ધન પૂર્ણાંક કહેવાય જે 1 થી શરૂ થાય 1 2 3 4 5 6 અનંત આ બધી સંખ્યાઓને ધન પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય તો હવે હું તમને અહીં એક હોમવર્ક ક્વેશ્ચન આપું છું નાનો એવો 0 ધન પૂર્ણાંક સંખ્યા છે કે ઋણ પૂર્ણાંક સંખ્યા છે એ તમને યાદ આવે તો તમે હોમવર્કમાં નીચે લખીને અથવા તો મને મેસેજ કરીને કહેજો કે 0 ધન પૂર્ણાંક સંખ્યા છે કે ઋણ પૂર્ણાંક સંખ્યા છે બરાબર આ મને યાદ આવી ગયું એટલે વચ્ચે પૂછી લીધું ઓકે તો ધન પૂર્ણાંક સંખ્યાઓ એટલે 1 2 3 4 5 6 7 8 9 અનંત ક્રમિક હા બીજો શબ્દ છે ક્રમિક ક્રમિકનો મતલબ શું થાય 3 પછીની ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા કઈ આવે 4 4 પછીની ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા કઈ આવે 5 6 પછીની 7 10 પછીની 11 એને કહેવાય ક્રમિક સંખ્યા ક્રમિક એટલે એના પછી તરત જ આવતી હોય એવી સંખ્યા હવે જો ઈ બને કઈ રીતે માની લો કે હું તમને એમ કહું કે 10 પછીની ક્રમિક સંખ્યા કઈ આવે તમે એમ કહેશો 11 હું એમ કહું છું 10 વત્તા 1 9 પછીની ક્રમિક સંખ્યા કઈ આવે તમે એમ કહેશો 10 હું એમ કહું છું 9 વત્તા 1 આપણા બેના જવાબ સાચા જ છે પણ મારી લખવાની રીત જુદી છે હું તમને એમ કહું 3 પછીની ક્રમિક સંખ્યા કઈ આવે તમે એમ કહેશો 4 હું કહું છું 3 વત્તા 1 તો આમાં કહેવાનો મતલબ એમ છે કેમ છે એમ છે કે જો તમે ક્રમિક સંખ્યા પહેલી x લખો તો બીજી કઈ રહી છે x + 1 જો હું અહીંયા 10 લખું તો એના પછીની કઈ થાય 10 વત્તા 1 હું અહીંયા 9 લખું તો એના પછીની કઈ થાય 9 વત્તા 1 એમ હું અહીંયા 3 લખું તો એના પછીની 3 વત્તા 1 થાય એમ જો હું પહેલી ક્રમિક સંખ્યાને x ધારી લઉં તો બીજી ક્રમિક સંખ્યા x + 1 જ થાય કેમ તો કે કોઈ પણ સંખ્યામાં 1 ઉમેરવાથી એના પછીની ક્રમિક સંખ્યા આપણને મળે તો આપણે ખબર છે કઈ છે અહીંયા જે વાત થાય છે એ કઈ છે તમને ખબર છે
નથી ખબર એટલે તો ધારવાનું છે શું ધારવાનું છે ઈ સંખ્યા x છે તો એના પછીની ક્રમિક સંખ્યા કઈ થાય x + 1 ક્લિયર ચાલો તો આગળ વધારીએ દાખલાને હવે આ છે આપણો પ્રશ્ન નંબર 2 પ્રશ્ન નંબર 2 માં આપણે શું શીખ્યા તો કે આપણને ખબર નથી એટલે હું ઈ સંખ્યા ધારીશ ધારો કે પ્રથમ ધન પૂર્ણાંક સંખ્યા x છે બે પહેલી જે ધન પૂર્ણાંક સંખ્યા છે એને ધારી લીધી ભાઈ x છે તો એના પછી એટલે હવે જો એ બીજો એમ એમ ગોઠવાઈ જાય છે તેથી તેના પછીની ધન પૂર્ણાંક સંખ્યા કઈ થાય તો કે x + 1 હવે ઈ તમારે ગોઠવવાની જરૂર પડે ને એમ નમ જ ગોઠવાઈ જાય કે જો પહેલી સંખ્યા x હોય તો બીજી કઈ થાય x + 1 તો અહીં આપણું પહેલું સ્ટેપ ક્લિયર થઈ ગયું કે ધારો કે પ્રથમ ધન પૂર્ણાંક સંખ્યા x હોય તો એના પછીની ધન પૂર્ણાંક સંખ્યા x + 1 થાય હવે તો કે આમાંથી દ્વિઘાત સમીકરણ બનાવવા માટે આપણી પાસે એક સરસ મજાનો રસ્તો હોય છે છે હા ભાઈ આયો જો શું કીધું છે આ બંને સંખ્યાનો ગુણાકાર શું કીધું છે ઈ બંને સંખ્યાનો ગુણાકાર કરવાનો છે ભાઈ કઈ બે સંખ્યા આ બે સંખ્યા આ રહી આ પહેલી સંખ્યા અને આ બીજી સંખ્યા એ બેનો શું કરવાનો છે ગુણાકાર ચાલો કરીએ ગુણાકાર પહેલી સંખ્યા કઈ છે x બીજી સંખ્યા કઈ છે x + 1 અને એ બંને સંખ્યાનો ગુણાકાર કેટલો આવે છે રકમમાં લખેલું જ છે આપણે 306 કેટલો આવે છે 306 અહીંયા નિશાની નો કરેલી હોય અથવા ઓ ઇન્ટુ કરેલું હોય તેનો મતલબ શું થાય ગુણાકાર ચલો ગુણી નાખો બે ને અને અંદર x * x એટલે x નો વર્ગ x જેમ x સાથે ગુણાય એમ x 1 સાથે ગુણાશે હા નિશાની એમને મૂકી દો પછી x એકા x બરાબર 306 તો હવે તમને ખબર છે કે 306 ને તમારે અંદર બોલાવવા પડે એટલે x વર્ગ વત્તા x વત્તા 306 અંદર આવે તો ઓછા થઈ જાય અને બરાબર પછી કઈ ન વધે તો શું વધે 0 બરાબર છે 0 તો મૂકવાનો જ લટકાવો ચાલો તો આ સરસ મજાનું દાખલા નંબર 2 માં પણ દ્વિઘાત સમીકરણ ની રચના થઈ ગઈ ઓકે ફરીવાર કહું છું આની પછીના સ્વાધ્યાયમાં આપણે એટલે કે આની પછીનું જે સ્ટેપ છે એમાં આપણે દ્વિઘાત સમીકરણ સોલ્વ કરવાનું પણ થશે પણ અત્યાર સુધી આપણે શું કરવાનું છે માત્ર ને માત્ર દ્વિઘાત સમીકરણની રચના કરવાની છે ક્લિયર ચાલો તો આ સમજાઈ ગયું એકવાર રિપીટ કરી દઉં છું કે કોઈ પણ બે ક્રમિક ધન પૂર્ણાંકો કે તેમાં પહેલી સંખ્યા x હોય અને બીજી સંખ્યા x + 1 જ હોય આપણા રકમ પ્રમાણે દાખલાની રકમ પ્રમાણે ઈ બે નો ગુણાકાર કરવાનો કીધો તો ગુણાકારે આપેલો જ હતો ગુણાકાર કરી નાખ્યો બરાબર પછી 306 અંદર બોલાવો એટલે સરસ મજાનું એક દ્વિઘાત સમીકરણ તૈયાર થઈ જાય ક્લિયર જો સમજતા જાજો અને એવું લાગે તો વિડિયોને પોઝ કરતા જાઓ અને એક દાખલો સમજો એવું લાગે તો ફરીવાર એનો એક દાખલો સમજો એક જ્યાં સુધી ક્લિયર ન થાય ત્યાં સુધી આગળ વધતા નહીં કારણ કે આની આ વસ્તુ હું જ્યારે ફરીવાર સમજાવીશ ત્યારે આ બધું આટલું ડિટેલમાં રિપીટ કરીશ નહીં પછી ત્યારે સીધું એમ જ સમજાવીશ કે કોની સાથે કમ્પેરિઝન થાય છે ઉપાડો કોની સાથે આ થાય છે ઉપાડો ત્યારે તમને એ બધું યાદ હોવું જોઈએ ચાલો તો હવે આપણે ત્રીજા દાખલા તરફ આગળ વધીએ જેમાં કઈક વર્ષની વાત કરેલી છે તો ઈ કેમ સોલ્વ થાય ઈ જોઈએ તો ઈ દાખલામાં એવું કીધું છે કે રોહનની માતા તેના કરતા 26 વર્ષ મોટા છે મોટા હોય ઈ વાત તો બરાબર જ છે મમ્મી દીકરા કરતા મોટા જોઈએ પણ કેટલા વર્ષ મોટા છે 26 વર્ષ રોહન કેવડો થયો છે તમને ખબર છે મને નથી ખબર રોહન કેવડો થયો છે ખબર નથી તો શું કરશો રોહનની ઉંમર આપણા માટે અજ્ઞાત થઈ ગઈ હા એના મમ્મીની તે અજ્ઞાત જ છે ખાલી એટલું જ કીધું છે કે રોહનની જે ઉંમર હોય ને એના કરતા 26 વર્ષ એના મમ્મી મોટા છે માની લો કે રોહન 10 વર્ષનો હોય તો એના મમ્મી કેટલા વર્ષના થાય 10 વત્તા 26 36 વર્ષના થાય માની લો કે રોહન છે 20 વર્ષનો હોય
તેના મમ્મી 20 26 વર્ષ એટલે કે 46 વર્ષ ના થાય પણ હું એમ કહું રોહન x વર્ષનો હોય તો તો તમે તરત કહેશો તો એના મમ્મી x 26 વર્ષ ના થાય તો બસ આ આપણો દાખલાનું પહેલું સ્ટેપ પૂરું થઈ ગયું ધારવાનું કામ છે રોહન ની ઉંમર આપણને નથી ખબર એટલે રોહન ની ઉંમર આપણે ધારી લીધી ધારો કે રોહનની હાલની ઉંમર x વર્ષ છે ઉંમર ધારતી વખતે એક વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની કઈ હંમેશા એની હાલની ઉંમર જ ધારવાની હોય કોઈ એની ઉંમર ન ધારે ધારો કે આની 3 વર્ષ પછીની ઉંમર આટલી થશે ધારો કે આની 5 વર્ષ પહેલાની ઉંમર આટલી થશે નહીં ઉંમર હંમેશા હાલની જ ધારવાની તો પહેલું સ્ટેપ આપણે પૂરું કરી લીધું કયું રોહનની હાલની ઉંમર જો x વર્ષ હોય તો ઘણા વિદ્યાર્થીએ આને ચર્ચા કરી એટલી વારમાં ગોઠવી નાખી હોય છે એના મમ્મીની ઉંમર કેટલી થાય x 26 કેમ ભાઈ કેમ મે વધતા જ કર્યા અહીંયા એમ લખ્યું છે જો મોટા છે અને એ તો સ્વાભાવિક છે કે મમ્મીની ઉંમર છે એટલે દીકરા કરતાં વધુ જોવાની એટલે સરવાળો જ થાય તો મમ્મીની ઉંમર હવે અહીંયા ગોઠવાઈ જશે તેથી માતાની ઉંમર જે રોહનની ઉંમર છે એમાં 26 એડ કરી ગયો કેટલા વર્ષ થાય લ્યો આ બે ગોઠવાઈ ગયા રોહનની હાલની ઉંમર તો કે x વર્ષ અને માતાની યસ અહીંયા શું લખવાનું હાલની ઉંમર માતાની હાલની ઉંમર x 26 વર્ષ થાય પહેલું સ્ટેપ સમજાઈ ગયું હા તો કે હવે તમે જેમ સાહેબ કહેતા હતા એમ અંદર જવાનું એટલે દ્વિઘાત સમીકરણ બનાવવા માટેનો એક સરસ મજાનો રસ્તો આપ્યો છે જો આપેલો છે હા ભાઈ આર્યો 3 વર્ષ પછી હવે એક આ વસ્તુ સમજો જો એ એમ કીધું હોત ને કે બંનેની આ ઉંમરનો એટલે કે x અને x 26 નો ગુણાકાર 360 છે તો હું આમ લખે રોહનની ઉંમર x એના મમ્મીની x 26 આ બેનો શું કરવાનો છે તો કે ગુણાકાર કેટલો થાય છે 360 પણ એને એક વસ્તુ અંદર વધારે એડ કરી દીધી એ વસ્તુ કઈ છે આ 3 વર્ષ પછી તો આપણી પાસે જે ઉંમર છે એ ઉંમર એની હાલની ઉંમર છે દાખલા તરીકે હું એમ કહું મારી અત્યારે હાલની ઉંમર 27 વર્ષ છે તો 3 વર્ષ પછી મારી ઉંમર કેટલી થાય 27 3 સમજાય છે ને તો મારી અત્યારની ઉંમર અને 3 વર્ષ પછીની ઉંમરમાં ફેરફાર થાય તો કે હા તો આપણને જે આ માહિતી આપેલી છે 360 જે બંનેની ઉંમરનો ગુણાકાર છે એ 3 વર્ષ પછીનો છે અને મારી પાસે જે માહિતી છે એ શેની છે હાલની ઉંમર તો પહેલા મારે શું કરવું પડે બંનેની 3 વર્ષ પછીની ઉંમર ગોતવી પડે અને પછી એનો ગુણાકાર કરવો પડે ઓકે બહુ અઘરું નથી જોજો સહેલું જ છે 3 વર્ષ પછી રોહનની ઉંમર 3 વર્ષ પછી રોહનની ઉંમર કેટલી થાય ચાલો હું તમને એમ કહું તમારા અત્યારે 15 વર્ષ છે બરાબર ને 15 વર્ષ હોય તો તમારા 3 વર્ષ પછી કેટલા થાય 18 માની લો કે 20 વર્ષ હોય તો 3 વર્ષ પછી કેટલા થાય 23 માની લો કે તમારા x વર્ષ હોય તો 3 વર્ષ પછી કેટલા થાય x 3 કેટલા થાય x 3 તો એમ રોહનની હાલની ઉંમર x વર્ષ છે તો 3 વર્ષ પછી એની ઉંમર કેટલી થાય x 3 વર્ષ ચાલો આગળ જઈએ 3 વર્ષ પછી માતાની ઉંમર 3 વર્ષ પછી માતાની ઉંમર તો જેમ મેં 3 વર્ષ પછી રોહનની ઉંમર મેળવવા માટે શું કર્યું એની હાલની ઉંમરમાં 3 ઉમેરી દીધા એ જ રીતે માતાની ઉંમર 3 વર્ષ પછી કેટલી છે તો કે જે એની હાલની ઉંમર શું છે x 26 હાલની ઉંમર શું છે x 26 એમાં મારે 3 વર્ષ ઉમેરી દેવાના એટલે થઈ જાય x 29 વર્ષ કેટલા થઈ જાય x 29 વર્ષ ફરીવાર 3 વર્ષ પછી રોહનની ઉંમર કેટલી થાય હાલની ઉંમરમાં 3 નાખો એટલા
હાલની ઉંમર કેટલી છે x x વત્તા 3 ચાલો રોહનને કહીજો ભાઈ તું સાઈડમાં બેસી જા તારું કામ પૂરું થઈ ગયું મમ્મીની ઉંમર 3 વર્ષ પછી માતાની ઉંમર કેટલી થાય હાલની ઉંમર માતાની હાલની ઉંમર x વત્તા 26 એમાં 3 નાખો 24 ને 3 29 એટલે 3 વર્ષ પછી માતાની ઉંમર કેટલી થાય x વત્તા 29 હવે જે આપણી શરત છે ને 360 ઈ લાગુ પડશે હવે તમે એમ લખી શકો કે આ બંને સંખ્યાનો ગુણાકાર કઈ કઈ બે સંખ્યા x વત્તા 3 કઈ કઈ સંખ્યા તો કે x વત્તા 3 અને x વત્તા 29 નો ગુણાકાર ગુણાકાર જ કીધું છે હા ગુણાકાર જ કીધું છે તો અહીંયા બે વચ્ચે કઈ નિશાની ન કરો એનો મતલબ થયો ગુણાકાર 360 થાય બરાબર છે જ્યારે આ રીતે કે 3 વર્ષ પછી 10 વર્ષ પછી તો તમારે સરવાળો કરવાનો આનો પ્રશ્ન એમ પણ પૂછી શકે 5 વર્ષ પહેલા 6 વર્ષ પહેલા તો મે અત્યારે સરવાળો કરેલો છે તો તમારે શું કરવાનું થાય બાદ બાકી બરાબર છે ચલો હવે આમાંથી દ્વિઘાત સમીકરણ કઈ રીતે બનાવશું તો કે અલગ અલગ બે કૌંસ ગુણવાની રીત કઈ છે x આ પદ આખું લ્યો x 29 અહીંથી x નો વારો આવી ગયો હવે આવશે 3 નો વારો ફરીવાર લખો x 29 બરાબર 360 હવે શું કરવાનું તો કે x x સાથે ગુણાય x વર્ગ x 29 સાથે ગુણાય 29x 3x સાથે ગુણાય 3x વત્તા 29 તેરી કેટલા થાય 30 તેરી કેટલા થાય 90 પણ 30 તેરી 90 થાય પણ આપણે ગુણાકાર 29 સાથે કરવાનો હતો એટલે 1 છે ઈ 3 વખત મે વધુ લઈ લીધો બાદ કરી દ્યો કેટલા થાય 87 કેટલા થાય 87 360 એને અંદર બોલાવી લો એટલે વત્તામાંથી થઈ જાય ઓછા તો હવે શું કરશું તો કે x વર્ગ વાળું એક જ પદ છે મૂકી દો એને અંદર x વાળા બે પદ છે 2 પ્લસ જ છે એટલે વત્તે વત્તે વત્તા થાય 29 ને 3 કેટલા થાય તો કે 32x મોટા પદની નિશાની વત્તા ઓકે અત્યારથી આપણે નિશાની નહીં મૂકી ચાલો 87 પ્લસ છે 360 માઈનસ છે તો વત્તે ઓછે ઓછા થાય 360 માંથી તમે 87 બાદ કરો તો અહીંયા 0 માંથી 7 જાય નહીં 10 કોલ્યો 10 કોલ્યો એટલે અહીંયા 5 કો થઈ જાય તો કે હા 10 માંથી 7 જાય તો 3 5 માંથી 8 જાય નહીં તો ફરીવાર ત્યાં 10 કોલ્યો એટલે અહીંયા 2 થઈ જાય 10 ને 5 15 માંથી 8 જાય કેટલા વધે તો કે 7 વધે બગડો એમ નમ રાખો જવાબ છે 273 273 મોટા પદની નિશાની બરાબર પછી 0 તો આ થઈ ગયું આપણું સરસ મજાનું દ્વિઘાત સમીકરણ તો આ ત્રીજા દાખલા માટેનું દ્વિઘાત સમીકરણ થયું ક્લિયર તો કેમ જોયો દાખલાને અહીંયા માત્ર તમારે હજી એક રીતે પૂછાઈ શકે એ કઈ છે 3 વર્ષ પછી 10 વર્ષ પછી એમ કીધું છે એની બદલે તમને 6 વર્ષ પહેલા 8 વર્ષ પહેલા 9 વર્ષ પહેલા એ પ્રમાણે પણ પૂછી શકે ક્લિયર ઓકે ચાલો તો હવે છેલ્લો દાખલો અને જોઈએ કે એમાં દ્વિઘાત સમીકરણ કઈ રીતે બનશે હવે છેલ્લો દાખલો છે ને એ બહુ સરસ મજાનો રસપ્રદ છે થોડોક લેન્ધી છે પણ એ જો તમને સમજાઈ ગયો તો આ બધા કરતા સહેલો લાગશે પણ પ્રેક્ટિસ કર્યા પછી ચાલો હવે એ પહેલા હું તમને એક ઉદાહરણ આપું કે તમારે 400 કિલોમીટરનું અંતર 50 કિલોમીટરની ઝડપે કાપો તો કેટલી કલાક થાય 400 કિલોમીટરનું અંતર તમારે 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપવાનું એટલે એનો મતલબ એવો થયો કે 1 કલાકમાં તમે 50 કિલોમીટર કાપતા હોય તો 400 કિલોમીટર અંતર કાપવા માટે તમારે 8 કલાક જોઈએ કેટલા કલાક જોઈએ 8 કલાક ભાવનગરથી અમદાવાદ કેટલું થાય એપ્રોક્સિમેટલી 200 કિલોમીટર થાય તો કે હા જો તમે 50 ની ઝડપે જતા હોય તો તમે 4 કલાકે પહોંચી જાઓ પહોંચી જાઓ ને કેમ 1 કલાક 50 કિલોમીટર 2 કલાક 100 કિલોમીટર 3 કલાક 150 અને 4 કલાકે 200 પણ હવે હું તમને એમ કહું તો સાંભળજો
ઝડપમાં હું ઘટાડો કરું છું તો મારે 4 કલાક કરતા વધુ સમય થશે કે ઓછો સમય થશે? તરત તમે કહેશો વધુ સમય થશે. કેમ? તો કે જો હું ઝડપ ઘટાડીશ તો મારે પહોંચવાનો સમય વધશે, અને જો હું ઝડપ વધારીશ તો મારે પહોંચવાનો સમય ઘટશે. હવે તમે એમ કહેતા હશો, સાહેબ આ તો બહુ કોમન વસ્તુ છે, આની હું કેમ ચર્ચા કરો છો? ઈ જ ચર્ચા જ્યારે હું અહીંયા કરીશ ત્યારે તમને સમજાશે નહીં. એટલે યાદ રાખજો, સમય અને ઝડપ ઈ બંને એકબીજાના વ્યસ્ત ચલનમાં હોય હંમેશા. વ્યસ્ત ચલન કોને કહેવાય? એક વધશે તો બીજું ઘટશે, અને એક ઘટશે તો બીજું વધશે. ક્લિયર? આ વસ્તુ માઇન્ડમાં રાખજો. હવે હું દાખલો સ્ટાર્ટ કરું છું. જો એક ટ્રેન 480 કિલોમીટરનું અંતર અચળ ઝડપથી કાપે છે, ઓકે, ઈ ખબર પડી ગઈ. ચાલો સાહેબ 480 કિલોમીટર ઈ તો સમજાય છે, પણ આ અચળ ઝડપ શું છે? અચળ ઝડપ એટલે શું? ખરેખર છે ને, પ્રેક્ટિકલી અચળ ઝડપથી અંતર કાપવું કોઈ વાહન માટે પોસિબલ નથી. અચળ ઝડપનો મતલબ શું થાય? માની લો કે તમે ગુજરાત ટ્રાવેલર્સમાં બેઠા છો, બરાબર, અને એમ કહે છે 50 કિલોમીટર પ્રતિ કલાકની અચળ ઝડપથી જાય છે. તેનો મતલબ શું થયો ખબર? ક્રેશનથી ઉપડે ઠેઠ રાજકોટ સુધી 50 ની ઝડપ રહે, બમ્પ આવે, ગમે આવે, વાતમાં ટ્રાફિક આવે, બધું ઉડાડતી જાય, એવું હોય નહીં. અચળ ઝડપ એને કહેવાય કે જે શરૂઆતથી લઈને અંત સુધી એક જ સરખી રહે, એને અચળ ઝડપ કહેવાય. પણ અત્યારે દાખલો ગણવા પૂરતું સરળતા રહે એટલે એ અચળ ઝડપ શબ્દ પ્રયોગ કરશે. બાકી પ્રેક્ટિકલી અચળ ઝડપે કોઈ વાહન ગતિ કરે એવું શક્ય નથી, કારણ કે ઝડપ ઓછી થાય, વધુ થાય, ક્યાંક ઝીરો થઈ જાય. ક્યાં ઝીરો થાય? જ્યાં બસ ઊભી રહી જાય ત્યાં. ક્યાં ઝીરો થાય? જ્યાં બસ ઊભી રહી જાય. ક્યાં ઊભી રહી જાય? જ્યાં સ્ટોપ આવે ને, અથવા તો વચમાં પેટમાં ગુડગુડ ગુડગુડ બોલે ત્યારે ઊભી રહે ને રેસ્ટોરન્ટમાં, ત્યારે એની ઝડપ શું હોય? ઝીરો. હા, બીજું બધું જાય, ટૂંકમાં એ બધું થઈ જાય ત્યારે એની ઝડપ એકદમ ઝીરો હોય છે. એટલે અચળ ઝડપથી ગતિ કરે એવું કહી શકાય નહીં. અત્યારે સમજવા પડતું, બરાબર છે? તો એ અચળ ઝડપનો મતલબ થાય 480 કિલોમીટરનું અંતર કાપવાનું છે. બીજો શબ્દ પ્રયોગ છે, જો ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક ઓછી કરવામાં આવે. 8 કિલોમીટર પ્રતિ કલાક ઓછી કરવામાં આવે. હવે વિચારો, ઝડપ ઓછી થઈ તો પહોંચવાનો સમય વધશે. જો તો આટલું જ અંતર કાપતા 3 કલાક વધુ થાય. કીધું? આટલું જ અંતર કાપતા 3 કલાક વધુ થાય. ચાલો, તમને કાંઈ ન સમજાણું હોય ને, કાંઈ ન સમજાણું હોય તો હવે અહીંયા દાખલો જે ગણુંસ ને એમાં ધ્યાન રાખજો તોય સમજાઈ જશે. સૌથી પહેલા મારે શું ધારવાનું છે? સૌથી પહેલા મારે શું ધારવાનું છે? તો કે અહીંયા હું મૂળ ઝડપ, મારી પાસે બે ઝડપ છે, બરાબર છે? થોડુંક મધુર સંગીત વચમાં વાગે છે, એનો તમે આનંદ માણતા નહીં, ધ્યાન તમારું અહીંયા જ રાખજો. મૂળ ઝડપ x કિલોમીટર પ્રતિ કલાક. કેમ? તો કે પહેલા અમુક ઝડપે ટ્રેન ગતિ કરે છે ત્યારે 480 કિલોમીટરનું અંતર કાપશે, પછી તો કે એની ઝડપમાં વધારો ઘટાડો થશે ત્યારે એટલું જ અંતર કાપશે, અને બંને સમય બંને માટે આપણે સમય ગોતશું. તો સૌથી પહેલા આવા દાખલામાં સાંભળજો, સૌથી પહેલા આ પ્રકારના દાખલામાં તમારે એની મૂળ ઝડપ ધારવી પડે કે પહેલા એ કેટલી. અહીંયા શું કીધું? જો 8 કિલોમીટર ઓછી થઈ તો 8 કિલોમીટર ઓછી થઈ પહેલા કંઈક ઝડપે હાલતી હશે ને, એ ઝડપની વાત છે. તો એને કહેશું આપણે મૂળ ઝડપ. ચાલો, તો ધારો કે ટ્રેનની મૂળ ઝડપ, ધારો કે ટ્રેનની મૂળ ઝડપ x કિલોમીટર પ્રતિ કલાક છે. સાંભળજો, ટ્રેનની મૂળ ઝડપ શું ધારી આપણે? x કિલોમીટર પ્રતિ કલાક. કિલોમીટર પ્રતિ કલાક કેમ? તો કે આપણે વાત શેની કરીએ છીએ? ઝડપની. કોની વાત કરીએ છીએ? ઝડપની. ઝડપનો એકમ શું છે? કિલોમીટર પ્રતિ કલાક. ચાલો આગળ, પછી શું કરશું આપણે? તો કે પછી આપણે લખશું નવી ઝડપ. હવે ઝડપમાં, ઓકે, તમને બે રીતે દાખલો પૂછાઈ શકે, કાં એમ કે ઝડપ ઘટે છે અને કાં એમ કે ઝડપ વધે છે. જો ઝડપ વધે કે તો તમારે અહીંયા એક્સ વધતા કરીને લખવાનું થાય, અને એમ કે ઝડપ ઘટે છે તો માઇનસ કરીને લખવાનું થાય. ચાલો, અચળ ઝડપથી કાપે છે, જો ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક ઓછી કરવામાં આવે, ઝડપમાં 8
કિલોમીટર પ્રતિ કલાકનો ઘટાડો થતા સાંભળજો ઘટાડો થતા નવી ઝડપ શું થશે તો કે પહેલા કેટલી હતી x અને કેટલી ઘટી 8 ઘટાડી દો કિલોમીટર પ્રતિ કલાક 30 તો પહેલા ઝડપ કેટલી હતી x કિલોમીટર પ્રતિ કલાક હવે કેટલી ઝડપ થઈ તો કે 8 કિલોમીટર પ્રતિ કલાકનો ઘટાડો થયો એટલે જે ઝડપ હતી એમાંથી 8 કિલોમીટર પ્રતિ કલાક બાદ કરી દો તમારે જાજુ કાઈ નક કરવાનું x 8 કિલોમીટર પ્રતિ કલાક ક્લિયર તો આપણી પાસે બે વસ્તુ આવી એક મૂળ ઝડપ છે x કિલોમીટર પ્રતિ કલાક અને એક નવી ઝડપ છે જે છે x 8 માની લો કે એમ કે તો ઝડપમાં વધારો કરે છે તો x 8 આટલું ક્લિયર ચાલો આગળ જઈએ હવે તમને એક સૂત્ર યાદ હોવું જોઈએ ઝડપ બરાબર અંતરના છેદમાં સમય આ ક્યાંથી અહીંયા જ છે જોઈએ કિલોમીટરના છેદમાં કલાક કિલોમીટર એટલે અંતરનો એકમ કલાક તો કે સમયનો એકમ હવે તમારે અહીંયા શું કરવાનું છે તો કે સમય અને ઝડપને ઇન્ટરચેન્જ કરના એટલે સમય અહીંયા આવી જશે એટલે હવે લખવાનું થશે સમય બરાબર અંતરના છેદમાં ઝડપ આવું શું કામ કર્યું આગળ જે હું બે વાક્ય લખીશ એના ઉપરથી તમને ખબર પડી જશે કે ઝડપના સૂત્ર ઝડપનું સૂત્ર છે અંતરના છેદમાં સમય એમાંથી મારે સમયને કરતા બનાવવો એટલે થઈ જાય અંતરના છેદમાં ઝડપ આની ઉપર માર્ક એટલે કરેલું છે કે આપણે આ યાદ રાખવાનું ચાલો હવે જો હવે હું તમને એમ કહું કેટલું અંતર કાપવાનું છે 480 કિલોમીટર હવે સાંભળજો 480 કિલોમીટરનું અંતર મૂળ ઝડપે કાપતા લાગતો સમય જોજો 480 કિલોમીટરનું અંતર મૂળ ઝડપે કાપતા લાગતો સમય જો અહીંયા શું બોલ્યા સમય તો આપણે સમય આવ્યો સમય કેમ ગોઠવશું અંતરના છેદમાં ઝડપ આપણી પાસે કેટલું અંતર છે તો કે 480 કિલોમીટર છેદમાં ઝડપ આપણી પાસે બે ઝડપ છે એક મૂળ ઝડપ છે અને એક નવી ઝડપ છે કોની વાત થઈ મૂળ ઝડપની તો લખો મૂળ ઝડપ કેટલી છે મૂળ ઝડપ x તો અહીંયા આને પેક કરી દો અને આ સમય છે એટલે આનો જવાબ શેમાં આવે કલાકમાં ઓકે ચાલો બીજું વાક્ય કેમ ગોઠવજો તો કે હવે 480 તે જો અહીંયા હું લખેલું છે કે એટલું જ અંતર જો અહીંયા લખેલું છે આટલું જ અંતર એટલે કે જ્યારે ઝડપમાં અહીં ફેરફાર કરે છે ત્યારે અંતર બદલાતું નથી જો યાદ રાખજો અંતર બદલાશે દાખલો આખો બદલાઈ જશે એટલે અંતર એનું જ છે તો હવે અંતર એનું જ છે 480 કિલોમીટરનું અંતર પણ હવે મૂળ ઝડપે નહીં કઈ ઝડપે કાપશે નવી ઝડપે કાપતા લાગતો સમય ઓકે ફરીવાર સમય આવ્યો તો એનું જ સૂત્ર અંતરના છેદમાં ઝડપ અંતર કેટલું 480 ઝડપ કેટલી બેઠા બેઠા ત્યાં બોલતા નહીં x x નહીં કારણ કે x તો મૂળ ઝડપ છે કોની વાત આવી રહી છે નવી ઝડપની તો નવી ઝડપ છે x 8 અને આ સમય છે એટલે આનો આન્સર પણ કલાકમાં જ આવે આટલું ક્લિયર ફરીવાર જો તમને આ ચાર વાક્ય ગોઠવતા આવડી ગયા તો પછીના દાખલામાં સાદુરૂપ આપવામાં કોઈ પ્રશ્ન થશે નહીં ફરીવાર આવા દાખલામાં સૌથી પહેલા તમારે એની મૂળ ઝડપ ધારવાની એટલે કે x કિલોમીટર પ્રતિ કલાક પછી તો કે કાં વધારો થતો હોય છે ને કાં ઘટાડો થતો હોય છે એટલે બે વાક્ય ઈ થયા પછી સમય બરાબર અંતરના છેદમાં ઝડપ પહેલા 480 કિલોમીટરનું ઈ મૂળ ઝડપે કાપ છે એટલે અંતરના છેદમાં ઝડપ એટલે 480 ના છેદમાં મૂળ ઝડપ ઈ જ અંતર ઈ નવી ઝડપે કાપ છે અંતર એનું ઈ તે ઝડપમાં ફેરફાર પહેલા x હતો તો હવે x 8 હવે એક શરત છે ઈ તમારે ખાસ સમજવાની છે હવે આપણે જે દરેક દાખલામાં વાત કરી કે દ્વિઘાત સમીકરણ બનાવવાનો એક રસ્તો આપ છે ઈ રસ્તો આ છે હવે જુઓ એને શું કીધું 3 કલાક હવે વધુ થાય છે ઈ વધુ જ થાય એક ઉદાહરણ સમજો તમે
માની લો કે મેં તમને એમ કીધું કે ભાવનગર થી અમદાવાદ 200 કિલોમીટર થાય, કેટલું થાય? 200 કિલોમીટર. હવે ઈ 200 કિલોમીટર છે ને ઈ તમે 50 ની ઝડપે કાપો, કેટલી? 50 ની સ્પીડ હોય તો 50 ની સ્પીડ હોય એટલે 4 કલાક થાય. કેટલી કલાક થાય? 4 કલાક. માની લો કે હું એમ કહું 40 ની સ્પીડે જાઉં તો, તો 40 ની સ્પીડે જાઉં તો કેટલી કલાક થાય? તો કે તો સાહેબ 5 કલાક થાય. કેમ? હમણાં કીધું એમ ઝડપ ઘટશે સમય વધશે. જો ઝડપ વધશે તો સમય ઘટશે, બે વ્યસ્તલનમાં હોય. તો જો આ 50 ની ઝડપે 4 કલાક થાય, 40 ની ઝડપે 5 કલાક થાય, તો ઈ બેનો ડિફરન્સ કેટલો આવ્યો? 1 કલાક. કેટલો આવ્યો? 1 કલાક. મેં શું કહ્યું? 5 કલાકમાંથી 4 કલાક બાદ કરી દીધી એટલે જવાબ આવે 1 કલાક. એટલે વધુ સમયમાંથી ઓછો સમય બાદ થયો હોય તો જ આ જવાબ આવ્યો હોય. એટલે કે અહીંયા શું કીધું છે એને? 3 કલાક વધુ લાગે. એ વધુ ક્યારે આવી છે? વધુ સમયમાંથી ઓછો સમય બાદ થયો હોય. તો અહીંયાથી કોઈ વિદ્યાર્થી કહી શકશે કે આ સમય વધુ છે કે નીચેનો સમય વધુ છે? કયો સમય વધુ છે, નીચેનો કે ઉપરનો? ઓકે, માની લો કે તમે ઉપરનો સમય કહો છો, તો ઉપરનો સમય કેવી રીતે? 480 ના છેદમાં આપેલા કઈ ઝડપ લખેલી છે? મૂળ. અને નીચેનો લખેલો છે 480 ના છેદમાં નવી ઝડપ. સાંભળજો, નવી ઝડપ ઓછી છે કે વધુ છે? ઓછી છે. તો ઓછી છે એનો મતલબ એ થયો કે સમય વધુ થયો હોય છે. શું થયો હોય છે? વધુ થયો હોય છે. ફરીવાર સમજાવું છું, જોજો. 480 ના છેદમાં પેલા મૂળ ઝડપ છે, પછી 480 ના છેદમાં નવી ઝડપ છે. હવે નવી ઝડપનો સમય ઓછો છે, સાંભળજો, એ નવી ઝડપ છે એનો સમય ઓછો છે. તો સમય ઓછો છે તો, સોરી, ઝડપ ઓછી છે તો સમય પહોંચતા વધુ લાગશે. એટલે આ સમય કેવો છે? વધુ છે. એટલે કે આની વાત કરું છું, આ સમય કેવો છે? વધુ છે. અને આ સમય કેવો છે? ઓછો છે. તો પેલા કયું આવવું જોઈએ? વધુ આવવું જોઈએ. એટલે કે 480 ના છેદમાં x માઇનસ 8, અને પછી આવવું જોઈએ 480 ના છેદમાં x. આ બે ની બાદ બાકી કરો, જવાબ કેટલો આવે છે? 3. ફરીવાર, કેમ મેં આને પેલા લખેલું છે? આ ઝડપ કેવી છે? ઓછી છે. એટલે સમય કેવો થયો હોય છે? વધુ થયો હોય છે. આ ઝડપ મૂળ છે અને એમાં સમય ઓછો થયો હોય છે, એટલે વધુમાંથી ઓછું બાદ થાય તો 3. હવે ઘણા વિદ્યાર્થી એમ કહે છે, સાહેબ આને ઊંધું લખો તો શું ફેર પડે? આ 3 ની બદલે -3 આવે, જે પોસિબલ નથી. તમે કોઈ દી એવું કીધું કોઈને કે મારે ભાવનગર થી અમદાવાદ જતા -4 કલાક થાય? ન થાય. 4 કલાક થાય પણ -4 કલાક થાય નહીં. તો હવે આને સોલ્વ કઈ રીતે કરશો? તો કે હવે આનો ક્રોસ ગુણાકાર કરી નાખો. 480 ગુણ્યા x, એટલે 480x માઇનસ 480x માઇનસ 8 સાથે ગુણાય. ક્રોસ ગુણાકાર બધાને ખબર જ છે, આને અહીંયા ગુણો, આને અહીંયા ગુણો, અને પછી બંને છેદને પણ ગુણી નાખો, બરાબર 3. ઓકે, ફરીવાર 480, તો કે એમ નંબર છે 480x માઇનસ 480 પેલા x સાથે ગુણાય 480x, ઓછે ઓછે તો કે વધતા થાય, અને 480 ગુણ્યા તમે 8 કરી નાખો. 480 ગુણ્યા 8 એટલે 48 ગુણ્યા 8 કરી નાખાય, 88 64, 6 8 4 32 ને 6 તો કે 38, અને હવે બિંદુ લગાડી દેવાય એટલે 38 40. કેટલો જવાબ આવશે? 3840. અને છેદમાં છેદમાં આવશે x ગુણ્યા x, x નો વર્ગ, ઓછા x ગુણ્યા 8 એટલે 8x, અને બરાબર પછી તો કે 3 તો છે તે પાછા આપણે થોડુંક રફ કામ ઘૂસી નાખીએ એટલે તમારે સમજવામાં ક્યાંય ગોટાળો ન થાય. ચાલો, આટલું ક્લિયર છે બરાબર સાંભળી પાસે? તો હવે વધતા 480x માઇનસ 480x એ ઘરે ગયા, જવા દઈએ ને. તો હવે આપણી પાસે અહીંયા શું વધશે? 3840 છેદમાં છે તો કે x વર્ગ માઇનસ 8x બરાબર પછી તો કે 3. હવે શું કરાય? તો કે પેલા જો આ સંખ્યા છે 3 વડે વિભાજ્ય છે કે નહીં ચેક કરો.
8 ને 4 12 12 ને 3 15 15 3 ના ઘડિયામાં આવે તો કે ભાઈ હા આવે તો ઈ સંખ્યા 3 વડે વિભાજ્ય છે તો 3 ને 8 આવવા દો 3840 ભાગ્યા 3 અને x વર્ગ -8x છે એને ઓલીકોર જવા દો શું કર્યું આ બેને ઇન્ટરચેન્જ કર્યા ખાલી બીજું કંઈ નથી કર્યું કરો આનો ભાગાકાર 3 એકા 3 થાય પછી 3 2 6 2 વધે એટલે 24 3 8 24 અને 0 એમ જો આ નો સમજાણું હોય તો તમારે 3840 ભાગ્યા 3 રકમ માં જઈને કરી લેવાનું બરાબર x વર્ગ માઈનસ 8x ઓકે તો હવે x વર્ગ માઈનસ 8x વત્તા 1280 આમ જાય તો એ ઓછા થઈ જાય તો કે હા ભાઈ ઓછા થઈ જાય અને એ વત્તામાંથી ઓછા એટલે કે અહીંયા વત્તા છે ઓલીકો જાય તો ઓછા થઈ જાય તો આ અહીંયા આપણું દ્વિઘાત સમીકરણ બનશે જે છે x વર્ગ માઈનસ 8x માઈનસ 1280 ક્લિયર મને ખબર છે પ્રશ્ન નંબર 1 2 અને 3 કરતા તમને તકલીફ વધારે 4 માં થશે ગભરાવાની જરૂર નથી હજી આપણો પહેલો જ દાખલો છે આવા ઘણા બધા દાખલા છે જેને આપણે ટ્રિક થી યાદ કરશું અત્યારે તો માત્ર દ્વિઘાત સમીકરણ બનાવવાનું છે એટલે અત્યાર પૂરતું એટલું સમજી લો પછી આ દાખલામાં મજા આવે એવી બીજા દાખલામાં આવશે નહીં ટ્રિક થી યાદ રાખજો કે અહીંયા પહેલું ક્યુ આવે ગોટાળો જ નહીં થાય કે બરાબર અત્યારે મેં તમને એમનું મેથડ થી સમજાવ્યું છે એટલે તમને થોડીક તકલીફ પડી છે ક્લિયર તો અહીંયા આ જે છેલ્લો દાખલો છે એમાં માત્ર તમારે એટલું જ ધ્યાન રાખવાનું છે કે જે વધુ છે એ પહેલા આવવું જોઈએ અને ઓછું છે એ પછી આવવું જોઈએ બરાબર છે એકવાર ફરીવાર કહી દઉં કે x અહીંયા મૂળ ઝડપ છે અને નવી ઝડપ છે એ ઘટે છે હવે એક વસ્તુ સમજો મેં શરૂ કર્યું ત્યારે તમને એવું થયું હતું ખબર છે ને કે સાહેબ આ તો બહુ કોમન વસ્તુ છે હું કામ ચર્ચા કરો છો એ ચર્ચા અહીંયા કરવી જો અત્યારે જે તમને અઘરી લાગે છે ઝડપ અહીંયા ઘટે છે તો ઝડપ ઘટે છે તો સમય વધુ હોય છે એટલે આ વધુ સમય છે ના ઓછો સમય છે એટલે મેં વધુમાંથી ઓછું બાદ કરેલું છે ક્લિયર તો આ લેક્ચરને આપણે અહીંયા સુધી રાખીએ અને હવે જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે ગભરાતા નહીં આવા જ દાખલાથી આપણે ફરીવાર શરૂ કરશું ક્લિયર અને એ દ્વિઘાત સમીકરણ કઈ રીતે સોલ્વ થાય એનું કઈ રીતે સોલ્યુશન આવે એ પણ જોશું આવજો ત્યાં સુધી સ્વસ્થ રહેજો અને ઘરમાં જ રહેજો થેન્ક યુ